હેલો દોસ્તો, આજે હું તમને પ્રોસેસ દેખાડવાનો છું મગફળી. અમે 7 વીઘામાં મગફળી કરી હતી અહીંયા આ ખેતરમાં. તો અંદાજન નુકસાન તો થયું છે વરસાદના કારણે, અતિવૃષ્ટિના કારણે, કે બિન સિઝન વરસાદ પડી રહ્યો છે એના માટે ઘણું નુકસાન થયું છે પાકને બધાને. પણ આ 7 વીઘાનું એક ખેતર છે, એમાં અમે મગફળી કરી હતી. એમાં 100 થી 120 મણ જેટલી મગફળી નીકળે એવું લાગે છે, જે હું આગળ વિડીયોમાં મૂકી રહ્યો છું. કંપની પ્રોસેસ છે, તમે આ બધું જોઈ શકો છો કે આટલી મગફળી છે. આ મગફળી કાઢેલી છે, આ મગફળીને ટ્રેસરમાં નાખીને પ્રોસેસ કરવામાં આવે છે. મગફળીને પ્રોસેસ કર્યા પછી ત્યાં મગફળી નીકળે છે. અને તમે આ જોઈ શકો છો, ટ્રેક્ટરમાં ભરેલી છે મગફળી કાઢ્યા પછી, પ્રોસેસ કર્યા પછીની. અંદાજન 120 થી 100 મણ જેટલી નીકળે એટલું અંદાજો છે મગફળીનો. તો આગળ તમે વિડીયો જોઈ રહ્યા છો, આગળ પ્રોસેસનું કન્ટિન્યુ વિડીયો કરી રહ્યો છું. ધન્યવાદ. જોઈ શકો છો હાથમાં, ત્યાં મફળી નીકળેલી છે. ભરાવદાર પાક નીકળ્યો છે, પણ નુકસાન ગયું છે, જોકે વાંધો નહીં. મફળીનો ભાવ બી સારો એવું લાગે છે, જે કે આવી મફળી નીકળે છે આપ જોઈ શકો છો. તો થેન્ક યુ દોસ્તો વિડીયો પર બન્યા રહેવા માટે. આજ હતી આજની માહિતી, અને આજ હતું આટલું પ્રોસેસ કે સરકારશ્રીની સહાયતા મળતી રહે ખેડૂતોને, અને એનો લાભ મળતો રહે, અને કુદરતની મહેરબાની કરે થોડી હવે કે ખેડૂતો કંઈક કરી શકે સારું પાક, એવી અપેક્ષા રાખું છું. ધન્યવાદ દોસ્તો વિડીયો પર બન્યા રહેવા માટે.